નમસ્કાર દર્શક મિત્રો, તમે જોઈ રહ્યા છો સાઈન રૂમ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ. દિવસભરની ઘટનાઓથી અવગત કરાવતું બુલેટિનમાં જુઓ આજના સમાચાર. બીબી દેસાઈ હાઈસ્કૂલ દેગામમાં મતદાર જાગૃતિ કાર્યક્રમ અંતર્ગત વોર્ડ 2024 આકૃતિ બનાવી અચૂક મતદાન કરવાનો સંદેશો પાઠવવામાં આવ્યો. નવસારી જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી તેમજ મામલતદાર કચેરી ચીખલી બીબી દેસાઈ હાઈસ્કૂલ દેગામના સંયુક્ત ઉપક્રમે મતદાર જાગૃતિ અભિયાન અંતર્ગત શાળામાં અભ્યાસ કરતા બાળકો અને શિક્ષક મિત્રો દ્વારા જૈવ વિઘટનીય પદાર્થ તરીકે વનસ્પતિના પણો દ્વારા વોર્ડ 2024નો લોગો બનાવવામાં આવ્યો હતો અને વિદ્યાર્થીઓએ તેમજ શિક્ષક મિત્રોએ માનવ સાંકળ બનાવીને મતદારોને જાગૃત કરવાનો સરાહનીય પ્રયાસ કરતો સંદેશ આપ્યો હતો. અમલસાડ રેલવે ઓવરબ્રિજના કારણે સંભવિત પાણીના અવરોધને દૂર કરવા રોડ પર મોટા નાળાઓ મૂકવા જરૂરી. અમલસાડ રેલવે સ્ટેશનના દક્ષિણ ભાગમાં રેલવે ઓવરબ્રિજ બની રહ્યો છે. આ બ્રિજના પશ્ચિમ તરફના એપ્રોચના કારણે ચોમાસામાં આવતી રેલના પાણી અવરોધવાની પૂરેપૂરી શક્યતા છે. આ સંભવિત અવરોધને દૂર કરવા અમલસાડ બિલીમોરા કોસ્ટલ હાઈવે પર મોટા નાળાઓ મૂકવા અથવા તો સ્લેબ બનાવવા જરૂરી હોવાનું લોકો જણાવી રહ્યા છે. હાલમાં ઓવરબ્રિજના પશ્ચિમ ભાગે એપ્રોચ રોડની દિવાલ નબળી થઈ રહી છે. તેને પિલર ઊભો કરી નાળાઓ કે સ્લેબ ડેમ શક્ય હોવાનું જાણકારો કહી રહ્યા છે. નવસારીને તમાકુ વ્યસન મુક્ત કરવા માટે મુસ્કુરાહટ ગ્રુપની ટીમો કાર્ય કરશે. શ્રી પ્રજાપતિ વિદ્યાર્થી આશ્રમ નવસારીમાં નવસારીને તમાકુ વ્યસન મુક્ત બનાવવા માટે એક મીટિંગ યોજવામાં આવી હતી. મુસ્કુરાહટ હંમેશા છાઈ રહે ગ્રુપના સ્થાપક યઝદીભાઈ કોન્ટ્રાક્ટરના પ્રયાસો થકી 10 વર્ષથી તમાકુ વ્યસન મુક્તિ અભિયાન ચાલે છે. એમના કાર્યમાં સહાયભૂત થવા માટે નવસારીની વિવેકાનંદ સોશિયલ એન્ડ કલ્ચરલ ચેરિટેબલ ટ્રસ્ટ નવસારી, ઓમ સાંઈ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ નવસારી તેમજ માં શારદા દેવી મહિલા વિંગની વિશેષ ટીમ સાથે સંયુક્ત મીટિંગ યોજવામાં આવી હતી. ગણદેવી શુગરનો 3605 ભાવ જાહેર કરાયો. એપ્રિલ શરૂ થતા જ રાજ્યની તમામ શુગર ફેક્ટરીઓ દ્વારા શેરડીના પ્રતિટન ભાવ જાહેર કરાયા છે, જેમાં સમગ્ર રાજ્યમાં પ્રતિટન સૌથી વધુ ભાવ આપવાની પોતાની 21 વર્ષની પરંપરા ગણદેવી શુગર ફેક્ટરીએ જાળવી રાખતા શેરડીનો પ્રતિટન ભાવ ઓક્ટોબરથી જાન્યુઆરી સુધી 3605 અને ત્યારબાદ એપ્રિલ સુધી દર મહિને ₹100 વધારા સાથેનો ભાવ જાહેર થતાં ગણદેવી શુગરના સભાસદ ખેડૂતોમાં આનંદ પ્રસર્યો હતો. વાંસદા પોલીસમાં નોંધાયેલ પ્રોહિબિશન એક્ટના ગુનામાં સંડોવાયેલ નાસ્તો ફરતો આરોપી ઝડપાયો. નવસારી જિલ્લાના વિવિધ પોલીસ મથકોમાં નોંધાયેલ અલગ અલગ ગુનાના નાસ્તા ફરતા આરોપીઓને ઝડપી લેવા માટે નવસારી LCBના PSI SV આહિર, PSI RS ગોહિલ અને તેમની ટીમ જિલ્લા વિસ્તારમાં તપાસમાં હતી અને તે દરમિયાન આ ટીમના મહેન્દ્રસિંહ અને અર્જુનકુમારને સંયુક્તપણે બાતમી મળી કે ગત 2022માં વાંસદા પોલીસ મથકમાં નોંધાયેલ પ્રોહિબિશનના ગુનાનો આરોપીઓ ચીખલીના બામણવાડા ખાતે નાયકી ફળિયામાં રહેતો 33 વર્ષીય ભાવેશ કનુ પટેલ બામણવાડા ખાતે હાજર છે. આ બાતમીના આધારે LCBની ટીમે આરોપી ભાવેશ પટેલને ઝડપી લઈ તેના વિરુદ્ધ આગળની કાર્યવાહી કરી વધુ કાર્યવાહી માટે તેને વાંસદા પોલીસ હવાલે કર્યો હતો. પ્રિય ગ્રાહક મિત્રો, શું તમે SK કન્સલ્ટન્સી દ્વારા એમના ગ્રાહકોને અપાતા સંપૂર્ણ સુરક્ષાના કોન્સેપ્ટ વિશે જાણો છો? નહીં તો આવો જાણીએ. સંપૂર્ણ સુરક્ષાનું સર્વપ્રથમ પાસું છે ટર્મ પ્લાન. ટર્મ પ્લાન તમારા જીવન મૂલ્યને જોખમ સામે વીમાના રૂપમાં રક્ષણ આપતું એક માધ્યમ છે, જે તમને તમારી આજને માનસિક શાંતિ અને આવનારી કાલને તમારી ગેરહાજરીમાં પરિવારને આર્થિક મદદરૂપ થનારું સાધન છે. બીજું પાસું છે મેડિક્લેમ. ઓચિંતી માંદગી ક્યારેય બતાવીને નથી આવતી, પણ જ્યારે પણ આવે છે ત્યારે આર્થિકપણે ખૂબ જ દુઃખદ હોય છે, જો આપણે પૂરતું સ્વાસ્થ્ય વીમો લીધો ના હોય તો. અને ત્રીજા પાસાની વાત કરીએ તો ત્રીજું પાસું છે અકસ્માત વીમો. અકસ્માત હંમેશા અચાનક જ થાય છે અને જો એના લીધે કોઈ આજીવન અપંગતાનો સામનો કરવો પડે ત્યારે પૂરતો અકસ્માત વીમો આવનારા જીવનને આર્થિકપણે ખૂબ જ સરળ બનાવી દે છે. આ સિવાય તમે ક્રિટિકલ ઇલનેસ અને હોમ ઇન્સ્યોરન્સ પણ સમજી અને લઈ શકો છો.
એસકે કન્સલ્ટન્સીના માર્ગદર્શન હેઠળ અને આ જોખમો સામે રક્ષણ પ્રાપ્ત કરી શકો છો. હવે રોકાણની વાત કરીએ તો મોંઘવારી કરતાં વધુ વળતર મેળવવા અને ખૂબ જ ઓછા રિસ્ક સાથે મહત્તમ રિટર્ન્સ મેળવવા માટે એસઆઈપી થકી મ્યુચ્યુઅલ ફંડ્સમાં રોકાણ કરી શકાય છે. 10,000 રૂપિયાની દર મહિને એસઆઈપી કરી 13% અપેક્ષિત વળતર તમને મળે. 5 વર્ષે 10 લાખ, 10 વર્ષે 25 લાખ, 15 વર્ષે 50 લાખ અને 20 વર્ષે 1 કરોડ જેટલા રૂપિયા તમે ભેગા કરી શકો છો. અને આ બધું જ થઈ શકે છે ઘર બેઠા એસકે કન્સલ્ટન્સીના માર્ગદર્શન સાથે. તો આજે જ એસકે કન્સલ્ટન્સીના સોના પરમાર અને કમલેશ પરમારનો સંપર્ક કરો અને આ બધા જ પાસાઓ વિશે જાણો, સમજો અને ઉચિત નિર્ણય લઈને તમારા નાણાકીય જીવનને સંપૂર્ણપણે સુરક્ષિત કરો. તો સરનામું નોંધી લો, એસકે કન્સલ્ટન્સી, ચીમનાભાઈ ચોક, જૂનો વાંદરી મહોલ્લો, શક્તિ ફાફડાવાળાની લાઇનમાં, મહિલા પ્લાસ્ટિકની સામેની ગલીમાં, નવસારી. અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો. નવસારીના કસ્બા ગામ ખાતે કાર અડફેટે બાઇક ચાલકને ઇજા. નવસારીના કબીલપોર ખાતે રહેતા દેવેન્દ્ર ચંદ્રકાંત પંચાલ ગત 31 માર્ચે તેમની બાઇક પર નવસારી સચિન રોડ પરથી પસાર થઈ રહ્યા હતા. તે દરમિયાન કસ્બા ગામ સ્થિત જય અંબે ફરસાણ માર્ટ સામે જલાલપોરના મરોલી ગામ ખાતે મરોલી બજારમાં રહેતા 46 વર્ષીય મોહમ્મદ સફી યુસુફ રાવતે તેની વેગન આર કાર ને પૂર ઝડપે અને બેદરકારીપૂર્વક રોંગ સાઈડ હંકારીને દેવેન્દ્ર પંચાલને સામેથી ટક્કર મારતા દેવેન્દ્રભાઈને શરીરે ગંભીર ઇજાઓ પહોંચી હતી. આ અકસ્માત અંગે ભોગ બનનાર દેવેન્દ્રભાઈના પિતરાઈ ભાઈ મેહુલ સૂર્યકાંત પંચાલે નવસારી ગ્રામ્ય પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા આગળની કાર્યવાહી કરવા સાથે ગ્રામ્ય પોલીસના જયેશભાઈ આ અંગે વધુ તપાસ કરી રહ્યા છે. મરોલી 4 રસ્તા નજીક ટ્રક અડફેટે મોપેડ ચાલકને ગંભીર ઇજા. બિલીમોરાના દેવસર ગામે આવેલ નવનાથ આશ્રમ પાછળ રહેતા રાહુલ બુધાભાઈ પટેલ ગત 31 માર્ચે બપોરના 1 વાગ્યાના અરસામાં મરોલી 4 રસ્તા નજીકથી પસાર થઈ રહ્યા હતા અને તે સમયે સુરતના 84 તાલુકાના પારડી કણદી ખાતે આરકે બલ્ક કેરિયર ટ્રાન્સપોર્ટ ખાતે રહેતા ઓમપ્રકાશ રતિલાલ પાલે તેની આઈસર ટ્રકને બેફામ ઝડપે અને બેદરકારીપૂર્વક હંકારતા પોતાની ટ્રકના સ્ટીરિંગ પરનો કાબૂ ગુમાવી સામેથી આવતા રાહુલ પટેલની જ્યુપિટર મોપેડને અડફેટે લઈ ફગોળી દેતા રસ્તા પર નીચે પટકાયેલ મોપેડ ચાલક રાહુલભાઈના હાથ પરથી ટ્રકનું ટાયર ફરી જતા તેમને જમણા હાથે ફ્રેક્ચર થયું હતું. તેમની જમણી આંખની ઉપર કપાળે ગંભીર ઇજા અને ચહેરા પર તેમજ છાતીના ભાગે પણ ઇજાઓ પહોંચી હતી. આ અંગે મરોલી પોલીસે કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી કરવા સાથે મરોલી પોલીસના પીએસઆઈ એમપી સોલંકી આ અંગે વધુ તપાસ કરી રહ્યા છે. નવસારીના દસરા ટેકરી એટલે કે વોર્ડ નંબર 13ના અર્બન હેલ્થ સેન્ટરની સામેથી એક અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો. મૃતદેહની જાણ થતાં જ કોર્પોરેટર સહિત પોલીસને જાણ કરાતા પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી. ભિક્ષુક જેવા દેખાતા આ વ્યક્તિને જો કોઈ જાણતું હોય તો નજીકના પોલીસ મથકનો સંપર્ક કરવા માટે પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું છે. ચીખલી તાલુકાના પીપલકભાણ ગામે એક બાળક નદીમાં ડૂબતા મૃત્યુ નીપજ્યું. પ્રિન્સ ધનસુખભાઈ નાયકા નામનો 11 વર્ષનો બાળક મિત્રો સાથે ખરેરા નદીમાં નહાવા ગયો હતો. મિત્રો પરત આવ્યા પરંતુ પ્રિન્સ ઘરે ન આવતા તેની શોધખોળ કરતા ખરેરા નદીમાંથી મૃતદેહ મળી આવ્યો. સમગ્ર મામલે ચીખલી પોલીસને જાણ કરતા પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે. હવામાનની વાત કરીએ તો આજરોજ નવસારીનું મહત્તમ તાપમાન 37.5 અંશ સેલ્સિયસ, લઘુત્તમ તાપમાન 19.0 અંશ સેલ્સિયસ રહ્યું હતું. હવામાં ભેજનું પ્રમાણ સવારે 98% જ્યારે સાંજે 23% રહ્યું હતું. હવાની ગતિ 1.9 કિલોમીટર પ્રતિ કલાક કોઈ પણ દિશા તરફ રહી ન હતી. શું તમે મોબાઈલ અને ઇલેક્ટ્રોનિક્સ આઇટમ ખરીદવા માંગો છો? તો આજે જ પહોંચી જાઓ ઉમિયા મોબાઈલ, કે જ્યાં તમને દરેક કંપનીના તમામ મોડેલોના મોબાઈલ હાજર સ્ટોકમાં મળી રહેશે. સાથે જ તમને ઇલેક્ટ્રોનિક્સ આઇટમ્સ જેવી કે એસી, એલઈડી ટીવી, ફ્રીઝ, એર કુલર, સ્પીકર, હેડફોન, મિની પંખા તેમજ અન્ય ઇલેક્ટ્રોનિક્સ એસેસરીઓ પણ ઉપલબ્ધ છે. તો આજે જ સંપર્ક કરો ઉમિયા મોબાઈલ. સરનામું નોંધી લો, ઉમિયા મોબાઈલ, ગણેશ શુદ્રા રોડ, નવસારી. અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો.